આપણે દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ પણ શું આપ જાણો છો આપણા રાષ્ટ્રવધનો ઇતિહાસ તો ચાલો એક નજર કરીએ ઇતિહાસ તરફ સૌપ્રથમ પ્રથમ માં કોલકાતામાં પ્રથમ બિન અધિકૃત ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જેમાં લાલ પીળા અને લાલ રંગના પટ્ટાની સાથે સૂર્ય અને અર્ધચંદ્રના ચિહ્નો આવેલા હતા જે એકતાનું પ્રતિક સૂચવતો ત્યારબાદ ઓગણીસો સાતમાં મેડમ ભીખાઈજી કામા દ્વારા ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ધ્વજની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી જે બર્લિન સમિતિના ધ્વજ તરીકે ઓળખાવતો હતો ત્યારબાદ ઓગણીસો સત્તરમાં હોમરૂલ આંદોલન દરમિયાન યુનિયન જેક સાથેનો ત્રીજો રાષ્ટ્રધ્વજ જે ભારતની કોલોનલ સ્થિતિનું પ્રતિક દર્શાવતો હતો ત્યારબાદ ઓગણીસો એકવીસમાં મહાત્મા ગાંધીએ એક ધ્વજનો પ્રસ્તાવ આપ્યો જેમાં ચરખો હતો જે સ્વાવલંબનનું પ્રતિક હતું અને તમામ સમુદાયોને પ્રસ્તુત કરતો હતો ત્યારબાદ ઓગણીસો એકત્રીસમાં માં આપણા વર્તમાન ત્રિરંગાનો જન્મ થયો જેમાં ત્રણ રંગ કેસરી સફેદ અને લીલા સાથે ચરખો દર્શાવવામાં આવ્યો હતો અંતે ઓગણીસો સુડતાલીસમાં ચરખાને બદલે અશોક ચક્ર રાખવામાં આવ્યો અને આ ત્રિરંગો સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બન્યો આપણા ભારતીય ધ્વજનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે જે આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાની યાત્રાનું પ્રતીક છે તો આવા અવનવા ફેક્સ જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડેલી ડોઝ ઓફ ને જય હિન્દ જય ભારત